नमस्कार दोस्त, हेल्थ टिप्स में तमारू स्वागत छे। आजे मित्रों आपणे हेल्थ टिप्स नी अंदर आपणा शरीरनी अजायब वातो, अद्भुत वातो, घणी बधी वार एवी वातो होय छे जे आपणे नथी जाणता। आजे एवी केटलीक अजायब वातो जे तमे लोको कदाच जाणता होय अथवा न पण जाणता होय, जो जाणता होय तो कमेंट बॉक्स में जरूरथी लखजो। एवी घणी घणी अलग वातो छे के जे आपणे चोक्कसथी नथी जाणता होता, અને એ વાતો આજે જાણીને કદાચ નવાઈ પણ લાગશે। એવી જ કેટલીક વાતો આજના આપણા આ વિડીયોની અંદર લઈને આવ્યા છે। જેમ કે શરીરનું સૌથી મજબૂત હાડકું એ સાથળ છે, એ તો મિત્રો તમે જાણતા હશો, પરંતુ સૌથી મજબૂત મસલ્સ અથવા તો સ્નાયુ કયું છે? આવી તમામ પ્રકારની અદ્ભુત અને અજાયબ વાત આજના આપણા વિડીયોની અંદર લઈને આવ્યા છે। તો ચલો મિત્રો આજના વિડીયોને આપણે શરૂ। આપણા શરીરની અંદર જે નસો આવેલી છે, આ નસોની લંબાઈ કેટલી છે જાણો છો? તો આ નસોની કુલ લંબાઈ 100,000 માઇલ છે। 100,000 માઇલ એટલે કે 16,00,000 કિલોમીટરથી પણ વધારે। આપણે જે શ્વાસ લઈએ છીએ એ એક દિવસની અંદર 50,000થી વધારે શ્વાસોચ્છવાસની ક્રિયા કરીએ છીએ। આપણા શરીરનું સૌથી વધારે તાકાતવાળું, સહનશીલ અને શક્તિશાળી ધરાવતું સ્નાયુ એ માસ્ટર મસલ્સ છે। આ માસ્ટર્સ મસલ્સ આપણા ગાલમાં આવેલું હોય છે। આ સ્નાયુનો ઉપયોગ આપણે જડબું ખોલવા અને બંધ કરવા માટે કરતા હોઈએ છીએ। આપણા શરીરના વજનનો 1% પાણી જ્યારે ઓછું થાય છે ત્યારે આપણે તરસનો અનુભવ કરીએ છીએ। જ્યારે 5% પાણી ઓછું થાય છે ત્યારે આપણને ચક્કર આવવા લાગે છે, અને જ્યારે 10% પાણી ઓછું થાય છે ત્યારે ડિહાઈડ્રેશનને કારણે ઘણી બધી વાર વ્યક્તિનું મૃત્યુ પણ થતું હોય છે। લોહીની નસોની જો વાત કરવામાં આવે તો એની લંબાઈ એ બાળકોની અંદર 60,000 માઇલ, જ્યારે વયસ્ક વ્યક્તિમાં 10,000 માઇલ્સ હોય છે। મિત્રો, આપણને ઘણા બધા સપના આવતા હોય છે, પરંતુ શું આ સપના યાદ રહે છે? તમારી સાથે જ નહીં પણ મોટાભાગના લોકોની સાથે આ વસ્તુ થતું હોય છે। જે આપણને સપના આવે છે એમાંથી 90% સપના આપણે ભૂલી જઈએ છીએ। એના માટે ઊંઘની એક સાયકલ જોઈએ તો જેની અંદર મનુષ્યની ઊંઘની એક સાયકલ હોય છે। અમુક સાયકલો ભેગી થઈ અને આખી એક ઊંઘ બને છે। આ સાયકલ 5 સ્ટેજમાં હોય છે, જેમાં પહેલાંના 4 સ્ટેજમાં સામાન્યથી લઈ અને ઊંડી ઊંઘ આવે છે। આ તબક્કાઓની સાથે સાથે 5મો એક તબક્કો પણ હોય છે, જેને રેમ સ્ટેજ તરીકે પણ ઓળખવામાં આવે છે। રેમ એટલે રેપિડ આઈ મૂવમેન્ટ। આ અવસ્થામાં ઊંડી ઊંઘ નથી હોતી અને આપણી ઊંઘ પૂરી થવાની તૈયારીમાં જ હોય છે, અને આ સમયે જે સપના આવે છે એ આપણને યાદ રહી જતા હોય છે। કેનેડામાં થયેલા એક અભ્યાસ મુજબ પુરુષોની સરખામણીમાં સ્ત્રીઓના ધબકારા થોડા ઝડપથી ચાલે છે। આ સ્ટડીમાં એવું પણ કહેવાયું છે કે સર્કેડિયમ રિધમ 1.7-2.3 કલાક જેટલી પુરુષ પાર્ટનર કરતાં ઝડપી હોય છે। કેલિફોર્નિયા યુનિવર્સિટીના એક રિસર્ચ પ્રમાણે જોઈએ તો બાળક જ્યારે માતાના ગર્ભમાં હોય છે અને ગર્ભમાં 6 મહિનાનું થાય ત્યારે તેના હાથ ઉપર ફિંગરપ્રિન્ટ્સ આવી જાય છે। ત્યારબાદ મિત્રો, માનવ શરીરની અંદર કોષ, એ તો તમે સાંભળ્યું હશે, પરંતુ મિત્રો તે કોષ કેટલા ઉત્પન્ન થાય છે અને કેટલા મરી જાય છે એ તમે જાણો છો? તો લગભગ 300 મિલિયન કોષ દર મિનિટે નાશ પામે છે અને નવા ઉત્પન્ન થાય છે। મગજ દ્વારા મોકલાયેલ સંદેશો એ બોડીને 268 કલાકની ઝડપે પહોંચી જાય છે। શ્વાસ અને ઉચ્છવાસની ક્રિયા સમજતા અથવા તો શીખતા બાળકોને, કેટલાક નવજાત બાળકોને સમય લાગતો હોય છે। જન્મ સમયે બાળક મોઢું બંધ કરે ત્યારે તેને કંઠછેદ અને તાળવું ચોંટી જતા હોય છે, જેના કારણે આ સમસ્યા તેને નડતી હોય છે। સ્તનપાન દરમિયાન જ્યારે તે ગળવાની કોશિશ કરે છે ત્યારે કંઠછેદ અને તાળવું ઇન્ટરલોક થઈ જાય છે, એટલે બાળક ગળવાની અને શ્વાસ લેવાની ક્રિયા એક સાથે કરે છે, પરંતુ વયસ્ક વ્યક્તિ માટે આ કરવું શક્ય નથી। આમ મિત્રો, શું તમે આ પહેલાં આ જાણકારી જાણતા હતા? તો જરૂરથી કોમેન્ટ કરજો મિત્રો। વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોમાં 1 લાઇક ચોક્કસથી મૂકજો। આવા જ નવા એક વિડીયોમાં એક નવી જ માહિતીમાં મળીએ, ત્યાં સુધી રજા લઈશું। ફિટ રહો, હેલ્ધી રહો, સ્વસ્થ રહો અને સલામત રહો।